नमो अरहन्तानं नमो सिद्धानं नमो आयरियानं नमो उवज्जायानं नमो लोये सवसाहु आचार्य कुंदकुंद देव द्वारा रचित पंचास्तिकाय संग्रहनी 45मी गाथा पर आपनी चर्चा चाले छे। 45मी गाथा में द्रव्य अने गुण एक बीजा साथे अभेद छे, अलग अलग नथी, ए वात ने सिद्ध करी छे। ए वात आपणे बहु पहेला समझ्या छीए के जेवी रीते केरीमां मुख्य चार गुण छे, स्पर्श, रस, गंध अने वर्ण। प्रत्येक पुद्गल द्रव्यमां स्पर्श, रस, गंध अने वर्ण ए चार गुण अनिवार्य रूपे होय छे। अने केरी पण पुद्गल द्रव्य छे, तो केरी नामना पुद्गल द्रव्यमां पण जे चार गुण मुख्य रूपे छे, के केरी एक कड़क छे, केरी मीठी छे, केरी सुगंधित छे अने केरी पीळी छे। आजे चार वात बतावी ए केरी ना चार गुणनी चार अवस्थाओ बतावी। કેરીના સ્પર્શ ગુણની પર્યાય એવી છે કે વર્તમાનમાં કેરી કડક છે, રસ ગુણની પર્યાયની દ્રષ્ટિએ જોઈએ તો કેરી મીઠી છે, ગંધ ગુણની પર્યાય અવસ્થાની દ્રષ્ટિએ જોઈએ તો કેરી સુગંધિત છે, અને વર્ણ ગુણની અવસ્થાની દ્રષ્ટિએ દેખતા કેરી પીળી છે। આ કેરીમાં રહેલા આ ચારે ચાર ગુણો કેરીમાં એક સાથે છે, એને અલગ અલગ કરી શકાતા નથી। એ અલગ અલગ કરી શકાતા નથી એ જ વાતને કહેવાય છે કે કેરીમાં રહેલા બધા ગુણો અભેદ છે। એવી જ રીતે આત્માનું સ્વરૂપ પણ એવું જ છે કે આત્મામાં અનંત ગુણો છે, એમાંના બધા ગુણો એક સાથે અભેદ રૂપે એક રૂપે છે, એને અલગ અલગ ન કરી શકાય। આત્મામાં રહેલા શ્રદ્ધા ગુણને અને આત્મામાં રહેલા જ્ઞાન ગુણને કે આત્મામાં રહેલા ચારિત્ર ગુણને અલગ અલગ ન કરાય। જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં આત્માના અનંત ગુણો વ્યાપ્ત છે। મુખ્ય ત્રણ ગુણો બતાવ્યા, જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, ત્રણ વાત કહીએ છે ને, તો એમાં સમ્યક દર્શન એ આત્માના શ્રદ્ધા ગુણની, સમ્યક જ્ઞાન એ આત્માના જ્ઞાન ગુણની અને સમ્યક ચારિત્ર એ આત્માના ચારિત્ર ગુણની અવસ્થા છે। ફરીથી બોલું છું, સમ્યક દર્શન એ આત્માના શ્રદ્ધા ગુણની, સમ્યક જ્ઞાન એ આત્માના જ્ઞાન ગુણની અને સમ્યક ચારિત્ર એ આત્માના ચારિત્ર ગુણની શુદ્ધ અવસ્થા છે। આ ત્રણ ગુણની વાત કરી, શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર। હવે જે શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ ગુણ છે એ આત્મામાં ક્યાં છે? તો કે જ્યાં જ્યાં આત્મા છે ત્યાં સર્વત્ર એ જ્ઞાન છે, સર્વત્ર શ્રદ્ધા છે અને સર્વત્ર ચારિત્ર છે। બધે એવો કોઈ ભાગ નથી કે જ્યાં જ્ઞાન ન હોય, એવો કોઈ ભાગ નથી આત્માનો કે જ્યાં શ્રદ્ધા ન હોય, અને એવો ભાગ નથી કે જ્યાં ચારિત્ર ગુણ ન હોય। આત્મામાં રહેલા અનંત અનંત ગુણ આત્મામાં બધે ફેલાયેલા છે। એટલે જ્યારે આપણે કોઈને એમ કહીએ ને કે આનું જ્ઞાન બહુ વધારે છે, તો તરત જ આપણે અહીંયા હાથ રાખીએ છીએ પાછળ મગજમાં, આપણે શું માનીએ છીએ કે જ્ઞાન બધું અહીંયા હોય, બધું ભેગું થયેલું મગજમાં, જ્ઞાન બહુ વધારે છે। અને જ્યારે એમ કહીએ
કે આ જીવને ધર્મમાં શ્રદ્ધા બહુ છે, તો અહીંયા વચ્ચે હાથ રાખીએ આપણે છાતી પર, કારણ કે આપણે માનીએ છીએ કે શ્રદ્ધા બધી અહીંયા હોય, જ્ઞાન અહીંયા, શ્રદ્ધા અહીંયા. અને જ્યારે એમ કહીએ કે આનું ચારિત્ર બહુ ઊંચું છે, તો ક્યાં? પગમાં. કારણ કે ચારિત્ર પગેથી ચાલવાનું હોય ને, એટલે આપણે માનીએ કે ચારિત્રનો સંબંધ પગ સાથે છે. જ્ઞાનનો સંબંધ આ માથાવાળા ઉપરવાળા ભાગ સાથે, શ્રદ્ધાનો સંબંધ વચ્ચે, અને ચારિત્રનો સંબંધ નીચે. આ રીતે ત્રણ ભાગમાં આપણે આત્માના ત્રણ ગુણોને વેચીએ છીએ. પણ આવું હોતું નથી. આવું માની લેવું એનું નામ મિથ્યાત્વ છે, આવું માનવાનું નામ ખોટી માન્યતા છે. તો હકીકત શું છે કે આત્મામાં જે જ્ઞાન છે, એ જ્ઞાન ઉપરથી લઈને નીચે સુધી એવો કોઈ ભાગ નથી કે જ્યાં જ્ઞાન ન હોય. કારણ કે જો અહીંયા સુઈ વાગે તો પણ આપણને અહીંયા પણ જ્ઞાન થાય છે કે કંઈ થયું, હાથમાં પણ સુઈ વાગે તો પણ ત્યાં જ્ઞાન થાય છે, અને પગમાં પણ કાંટો વાગે તો ત્યાં પણ જ્ઞાન થાય છે. તો જ્ઞાન બધા ભાગ પર છે. એવી જ રીતે શ્રદ્ધા અને ચારિત્ર વગેરે બધા ગુણ બધા ભાગમાં છે. કેરી જે છે, એ કેરી ખાલી ઉપરથી મીઠી હોય અને નીચેથી મીઠી ન હોય એમ નથી. ગોળ જે છે, એ ઉપરથી મીઠો હોય ને અંદરથી મોળો હોય એમ નથી. જ્યાં જ્યાં ગોળ છે ત્યાં ત્યાં ગોળની મીઠાશ છે. એવી રીતે આત્મા જે જે ભાગ પર છે, તે બધા ભાગ ઉપર જ્ઞાન છે, શ્રદ્ધા છે અને ચારિત્ર છે. કોઈ એક વિશેષ ભાગ ઉપર વિશેષ ગુણ હોય એવું હોતું નથી. આ વાત સમજાણી? કોને સમજાણી? બોલ સુધીર. આખા શરીરમાં એટલે એ શરીર વાળો જે ભાગ છે ત્યાં, ક્યાં હકીકતમાં ક્યાં હોય છે? જ્ઞાન ત્યાં હોય છે, અને શ્રદ્ધા અને ચારિત્ર ત્યાં હોય છે. બોલ કલ્પના, આવું કોણ માને છે? લોકો. આ વાત સાચી ખોટી? તો સાચી વાત કહી. બહુ સરસ. લે સુધીર, તે પણ સાચો જવાબ આપ્યો. આ લે, જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર બધાનું ધ્યાન રાખજો, કલ્પનાને આપજો. જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર, એ આ તો ત્રણ ગુણના નામ લીધા. આવા અનંત ગુણો આત્મામાં બધા ભાગ પર રહેલા છે. પણ આત્મામાં જે અનંત ગુણો છે, એમાં એક ગુણની ભૂલના કારણે આત્મા આ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. મુખ્ય એક જ ગુણ, એ ગુણનું નામ છે શ્રદ્ધા ગુણ. આ વાત ખાસ સમજો. એટલા માટે કીધું કે સમ્યક દર્શન જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી આપણા આત્મામાં ભલે ગમે એટલા ગુણ વિકસ્યા હોય, પણ એ બધા ગુણ પછી મીંડું બંધ થઈ જાય. કેમ? કારણ કે સમ્યક દર્શન નથી. આ વાત તમને વારંવાર કહું છું, એક મીંડું હોય, બે મીંડા હોય, ત્રણ મીંડા મૂક્યા, ચાર મીંડા મૂક્યા, આવી રીતે દસ મીંડા મૂકેલા હોય અને આગળ એકડો ન લખ્યો હોય, તો એ એક મીંડું હોય કે પછી દસ મીંડા હોય, એની કોઈ એમાં કોઈ ફરક પડતો નથી. જો આગળ એકડો હોય તો ફરક પડે. તો એવી રીતે કે કોઈ જીવ એક ઉપવાસ કરે, કોઈ બે કરે, કે કોઈ દસ ઉપવાસ કરે, પણ જ્યાં સુધી આગળ સમ્યક દર્શનનો એકડો હોતો નથી ત્યાં સુધી ગમે એટલા કરવામાં આવેલા વ્રત, તપ, શીલ, સંયમ પૂર્વકનું જીવન એ એકડા વિનાના મીંડા જેવું છે. અને એટલા માટે એક શ્રદ્ધા ગુણ ઉપર ખાસ જોર આપ્યું છે. અને શ્રદ્ધા ગુણમાં પરિવર્તન આવી ગયું એટલે કે શ્રદ્ધા જો શુદ્ધ થઈ
એક ગુણની પર્યાયમાં જે અશુદ્ધતા છે એના કારણે આખો આત્મા, આત્મા એક ગુણનું નામ છે કે અનંત ગુણોના પિંડનું નામ છે? કોણ બોલશે? અસ્મા બોલ. બહુ સરસ, આવી જાઓ આવી જાઓ. અસ્મા, આત્મા અનંત ગુણોના પિંડનું નામ છે. નાથાણી અસ્મા ને, બહુ સરસ. આવા હોશિયાર વિદ્યાર્થી જોઈએ તો જો, આત્મા અનંત ગુણોની એકતાનું નામ છે. એકલા એકલા શ્રદ્ધાનું નામ આત્મા નથી, પણ એક શ્રદ્ધા ગુણની ભૂલ અને નરકમાં કોણ ગયું? એકલો શ્રદ્ધા ગુણ કે આખો આત્મા? જો અહીંયા આવી રીતે આ બધી વસ્તુ, આ જો, આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, આ બધા પુસ્તકો છે બરાબર. આવી રીતે એવી રીતે આત્મામાં એક ગુણ છે, બીજો ગુણ, ત્રીજો ગુણ, ચોથો ગુણ, પાંચમો ગુણ, આવી રીતે અનંત ગુણોનો પિંડ છે આત્મા. કેટલા ગુણનો? અનંત ગુણનો પિંડ છે. હવે આ એક ગુણમાં ભૂલ હોય તો આ એક ગુણ જવો જોઈએ ને નરકમાં, અને બાકી બધાએ તો ભૂલ કરી નથી તો બાકી બધા નરકમાં સાથે જાય છે કેમ? તો એનું કારણ એ છે કે આ બધા અનંત ગુણો જે છે, આ શ્રદ્ધા નામનો ગુણ આ બધા ગુણોની સાથે બિલકુલ અભેદ છે. અભેદ એટલે બિલકુલ બંધાયેલો છે, જોડાયેલો છે, સંકળાયેલો છે, એનાથી જુદો થઈ શકે નહીં. સમજાણી વાત? આ જો અહીંથી આપણે અમદાવાદ જવું છે. હવે એક ભાઈને કીધું કે ચલો અમદાવાદ, તો કે ના માથી નહીં અવાય. તો કે ચાલો ને મજા આવશે આપણે ફરવા જઈએ. તો કે ના નહીં અવાય. કે કેમ નથી આવવું? તો કે મારું માથું બહુ દુખે છે. શું કીધું? મારું માથું દુખે છે એટલે હું અમદાવાદ નહીં આવું. અમદાવાદ જવાનું છે માથેથી ચાલીને કે પગેથી ચાલીને? તો પછી માથું દુખતું હોય તો મારા ઘરે રહેવા દેવો, પગેથી ચાલીને અમદાવાદ જાઓ. જે દુખતું હોય એને ઘરે રાખો ને. આવું થાય? દુખાવો કેટલા ભાગમાં છે? એક જ ભાગમાં. બાકી ક્યાંય દુખાવો છે નહીં. પણ એક માથામાં ભૂલ હોય, માથામાં તકલીફ હોય તો આખા શરીરે ઘરે બેઠું રહેવું પડે કે નહીં? કે જેટલામાં તકલીફ હોય એ ઘરે રહીને બાકી આખું શરીર બહાર જાય, એવું થાય કોઈ દિવસ? કેમ? કારણ કે આ માથું એ શરીરની સાથે સંકળાયેલું છે. શું કીધું? કોણ બોલશે? દક્ષા. આ બહુ મહત્વનો વિષય છે. આ ખરેખર આજે આ મહત્વ માટે નથી કેતો. માથું અને એવી રીતે, એવી રીતે આ લ્યો બોલ. હા, એવી રીતે આત્માનો કયો ગુણ? હમણાં કીધું ને, એક ગુણમાં ભૂલ છે. કયા ગુણમાં? આત્મામાં કેટલા ગુણ છે? ખાલી એક શબ્દ બોલી દે, કેટલા ગુણ છે? માથું શરીર સાથે સંકળાયેલું છે. માથું દુખતું હોય તો શું થાય? પછી બોલ. કોને? માથાને કે આખા શરીરને? બસ ચલો આપી દો, આટલો તો જવાબ આવડ્યો. શું નામ? રેણુકા. બહુ સરસ. તો જો એવી રીતે હવે આ તો દાખલો બતાવ્યો, હવે આત્મા, આત્મા ઉપર કોણ બતાવશે? આને નવા નવા આ બધા ખાલી ઉભો થા ચોરસમાં. હા બોલ, જવાબ આપીશ કઈ? બે કોણ બોલશે? બીજું કોઈ જોતું નથી. બોલ વિશાલ, લે. બહુ સરસ. આપો
ખાલી આટલો જવાબ આપવાનો છે. સમજાણું? શું કીધું? કોણ બોલશે બીજું? બોલી તેન. તો નરકમાં કોને જવું પડે? એક એક ખાલી ગુણ ને જ તે, કે બીજું કોઈ જાય નરકમાં? દાખલો શું આપ્યો તો આ બેને? હા, બહુ સરસ. આવી જાઓ આવી જાઓ. જો ખાલી આટલો એક વાક્યમાં જવાબ આપવાનો છે. આટલું હોશિયાર થઈને તમે ભણો તો પેલામાં કેટલું તૂટવું પડે? હું તો બધાને કહું, આવી રીતે તમે દાણા માંગવા જાઉં, લોટ માંગવા જાઉં, એની કરતા ખાલી એક વાક્ય યાદ રાખો ને, આ લઈ જાઓ, પતી ગયું. આ તો બધા તમારી વાત જ થતી, પણ એટલે આ કેટલું સહેલું કામ છે કે ખાલી એક વાક્ય યાદ રાખો ને તમારું કામ થઈ જાય. અને આવી રીતે હોશિયાર થઈ જાઓ તો પછી ડબલ ઇનામ મળે, ત્રણ ગણા મળે, પાંચ ગણા મળે, અને કોઈ વધારે લોટરી લાગી જાય તો પછી પાંચ પાંચ હજાર ને દસ દસ હજાર મળી જાય. સમજાણી વાત? આ આત્મામાં કેટલા ગુણ છે કોણ બતાવશે? હવે તો જો એકાદ બેને તો લેવા જ છે. આજ સુધી કોઈ જવાબ ના આપ્યો હોય એ હાથ ઊંચો રાખો, બાકી હાથ નીચે કરી દેજો. કોઈ આજ સુધી જવાબ ના આપ્યો એવા બોલ. એમાં ભૂલ કયા ગુણમાં થાય છે? પેલા આટી કાઢના. હા, એ હા. કેટલા ગુણમાં ભૂલ થાય છે? કયા? સ્ર. બહુ સરસ, આવી જાઓ આવી જાઓ. શ્રદ્ધા ગુણમાં જો કેટલો સરસ જવાબ આપે છે. બહુ સરસ. હો, આવા હોશિયાર થઈ જાઓ દોસ્ત. બોલ, તું તે આપો જવાબ. નહીં, આ બાજુ કોઈ આપો છે? આત્મામાં કેટલા ગુણ છે? પરાણે નહીં, હો, જેને ઈચ્છા થતી હોય એને જ તે. બોલ, એમાં ભૂલ કોણ કરે છે? શ્રદ્ધા. અને ભટ નરકમાં કોણ જાય છે? એકલી શ્રદ્ધા કે બીજું કોઈ? એકલી શ્રદ્ધા. તારું નામ શું? જયા. બોલ, નરકમાં કોણ જાય છે? એકલી શ્રદ્ધા કે આખો આત્મા? દાખલો શું આપ્યો તો? બહુ સરસ, આવી જાઓ તમે તે. જયાબેન ની જય. બહુ સરસ જવાબ આપ્યો. આવા બધા હોશિયાર વિદ્યાર્થીઓ થઈ જાય, થોડો થોડો રોજ રોજ એક એક જવાબ આપતા થઈ જાઓ ને, તો તમને આત્મવિશ્વાસ આવે કે હા, જો તમને આવડ્યો કે નહીં જવાબ. હવે જો, હવે શ્રદ્ધા ગુણમાં જે એક ગુણમાં ભૂલ થાય છે, અને આખો આત્મા સંસારમાં, આ તો નરકનો તો દાખલો આપ્યો, પણ આ બેન કોણ છે? આ નામ છે વિરા. અહીંયા તમારી ગેરહાજરી આજે બે જવા. હા, બધાનું ધ્યાન આવ્યા. બાજુમાં પણ જેનું ધ્યાન જશે એની ગેરહાજરી નહીં, પણ સારું ના લાગે. તો જો એક શ્રદ્ધા ગુણમાં ભૂલ થઈ, તો એ શ્રદ્ધા ગુણની કઈ ભૂલ? શ્રદ્ધા ગુણમાં એ ભૂલ થઈ કે પોતે આપણે કોણ છીએ? આત્મા. આપણે કોણ છીએ? અને આપણે માનીએ છે શું પોતાને? બહુ સરસ, બધા એક સાથે. આપણે કોણ છીએ? જો એટલો જોરથી અવાજ આવશે ને, તો આજે બધાને આ બંડલ આપીશ. અને જોરથી અવાજ આવવો જોઈએ, આપણે કોણ છીએ? હજી બરાબર મજા ન આવે. આપણે કોણ છીએ? હવે કઈક વિચાર કરવો. અને આપણે કોને પોતાનું માનીએ છીએ? બહુ સરસ.
શરીરને આપણે પોતાનું માનીએ છીએ, અને આવી જે ભૂલ કરીને આને સાચું માન્યું કહેવાય કે ખોટું માન્યું કહેવાય? પાછો અવાજ ધીમો પડી ગયો. આને સાચું માન્યું કહેવાય કે ખોટું? હા, ખોટું માનવું એનું નામ છે મિથ્યાત્વ. ખોટું માન્યું એને શું કહેવાય? હા, આમ બધા જોરથી જવાબ આપો ને તો પાછા જે ગરડા બુટા આપણે દાદીમાં દાદીમાં દાદા બધા ઊંઘી ગયા હોય ને તો જાગી જાય આમ, બરાબર? હા, બહુ સરસ. હો તો જો, આજ સુધી આપણે આ ભૂલ કરી કે આપણે છીએ આત્મા, અને જે જે શરીરમાં આપણે જઈને જન્મ લીધો એ શરીરને આપણે માન્યું કે આ શરીર છે મારું પોતાનું, પણ એ શરીર છે કયું દ્રવ્ય છે? પૂદગલ. કયું? પૂદગલ. પેલી કથામાં આવે છે ને, જો ચોગઠમાં ડુંગરો છે કે નહીં? કોણે જોયો ડુંગરો ચોગઠનો? બધાએ જોયો ને, આ બાજુ કોઈ નથી જોયો. તો ચોગઠનો આ ડુંગરો છે ને, એ ડુંગરો કયું દ્રવ્ય છે? કયું દ્રવ્ય? પૂદગલ. હવે જે આ આ જે પરમાણુ છે ને, આ પણ પૂદગલ છે. આ શરીર કયું દ્રવ્ય છે? પૂદગલ. અને ચોગઠનો ડુંગરો પણ પૂદગલ. અત્યારે આપણું શરીર અહીંયા છે, પછી આત્મા નીકળી જાય, આ શરીરના પરમાણુ પછી એ ડુંગરાની અંદર પણ જઈને મળી જાય, એ ડુંગરાની અંદર પણ જઈને મળી જાય, મરી ગયા, પછી એની રાખ થઈ ગઈ, રાખ થઈને પછી એવી રીતે ધીરે 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 ગમે એમ કરી પરિણમીને એ પરમાણુ ડુંગરામાં પણ જતા રહે. કહેવાનો અર્થ શું છે કે અત્યારે આ જે શરીર, જેમ ડુંગરા સાથે આપણો કયો સંબંધ છે? ડુંગરો આપણો મામા થાય, કાકા થાય, કોણ થાય? ભાઈબંધ. કોણ બોલ્યું મામા? ડુંગરાનો ભાણિયો કોણ છે ભાઈ? ઉભો થા. ડુંગરો આપણો કોણ થાય? કઈ નહીં. ડુંગરો આપણો કોણ થાય? કારણ કે તે પૂદગલ છે. બોલો શું કીધું? બહુ સરસ. એવી રીતે આ શરીર આપણું શું થાય? કઈ નહીં. શું થાય? કારણ કે તે પૂદગલ છે. શું? કોણ બોલશે ડુંગરો અને શરીરની વાત? હાજી, તારો વારો આવ્યો છે, આજે નથી આવ્યો ને? બોલ બોલ જવાબ. જો જવાબ આપે છો. બહુ સરસ, કેટલો સરસ જવાબ આપ્યો. આવી જાઓ, આવી જાઓ હાજીભાઈ. આ બાજુ કોણ કે છે? કોઈને જવાબ આપવાની ઈચ્છા છે? આપો છે? નથી આપો? તમારે શરમાવાનું નહીં અંતર. ખોટો તો ખોટો, એકવાર જવાબ આપશો ને પછી બીજી વાર ત્રીજી વાર રોજ આદત પડી જશે. ચલો, કોઈને જવાબ આપો છે? મોટી નોટ. એકવાર બોલું, એકવાર બોલું છું. જો, જેમ ડુંગરા સાથે આપણે કોઈ સંબંધ નથી કારણ કે ડુંગરો પૂદગલ છે, તેવી રીતે શરીર સાથે આપણો સંબંધ નથી કારણ કે શરીર તે પૂદગલ છે. કોણ બોલશે? આ હું બોલી ગયો એટલે હું નાની નોટ થઈ ગયો. પછી બોલ પ્રિયંકા. અને ડુંગરો? બહુ સરસ. એમને પણ પૂદગલ આપી દો એક. આ નોટ પણ પૂદગલ છે ને? બહુ સરસ. જેવી ભૂલ આપણે કરીએ છીએ એવી ભૂલ કીડી પણ કરે છે, એવી ભૂલ મકોડા પણ કરે છે, એવી ભૂલ ગાય ભેંસ પણ કરે છે, અને આવી ભૂલ મોટા મોટા તપસ્વીઓ પણ કરે છે. કારણ કે આ ભૂલના કારણે જ આપણે સંસારમાં ભટક્યા છીએ. વાત સમજાણી? આ બહુ મોટી ભૂલ છે. એ બાવા ફકીર જે આવતા હોય પણ જો પોતાને શરીર માનતા હોય તો એ સાધુ ન કહેવાય. શું કીધું? જે પોતાને આત્મા માને અને એમ માને
કે આ જગતમાં આત્મા સિવાય મારું કોઈ નથી અને જે છે તે બધું રસ્તામાં મળવા વાળા મુસાફરોની જેમ થોડા સમય માટે મળ્યું છે અને છૂટું પડી જવાનું છે. આવું જે માને બોલે નહીં હો, બોલવા વાળા પછી કેટલાય છે, માને એનું નામ થયું સમ્યક દર્શન. સમ્યક દર્શન કોને કહેવાય? કોને કહેવાય? એ તને મળ્યું ગયા છે, તને મળ્યું ગયા છે, ઉભો થઈ જાય. ચાલો ફરીથી એક વાર બોલ. વાત તો બહુ સરસ બોલ્યો. આ બાજુ આ બાજુ હાથ જોડીને કેવી રીતે જવાબ આપવાનો બધાને કીધું છે ને. આ બાજુ ફરીને જોજો બધા બોલ. જેવી રીતે મુસાફર છે જતા રહે છે એવી રીતે આ જેટલી વસ્તુ આપણને મળી બધી જતી રહેવાની છે. ફરીથી બોલ. જેવી રીતે બસમાં બધા ભેગા થતા હોય મુસાફર, પછી બસમાંથી છૂટા પડી જાય, એવી રીતે આપણા ઘરવાળા બધા આપણાથી છૂટા પડી જવાના છે કે નહીં? હા, નહીં એ હા, જો ગુજરી જાય પછી જૂતા પડી જાય. વાહ વાહ, ને મોટી નોટ આપી દો. બહુ સરસ હો. શું નામ તારું? આ મારો લાડકો. બહુ સરસ હો. હું પંકજ પુરીએ ગેરહાજરી. હું બોલ્યો? વાત બોલ્યો નથી તું કઈ? હા બોલ્યો ને તું. હા બોલ્યો તો ગેરહાજરી. આ છેલ્લો મોકો. કોણ બોલશે બીજું? નવો જવાબ. પાછળ કોઈ નવા નવા વિદ્યાર્થી આપણે તૈયાર કરવાના છે. આ રાઠોડ, હું ખાલી આટા ફેરા મારવા આવવાનું છે, જવાબ આપવાના છે. બોલ અલ્તાફ, શું કીધું? શું કીધું? બોલ રીટા, શું કીધું છેલ્લે? આ છોકરાએ કીધું ને, શું જવાબ આપ્યો તો? નહીં આવડે? કેટલું સહેલો, આ તો સારો અમારા લાડકાએ જવાબ આપ્યો. બોલ. હા બોલે 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 છે રીટા. બોલ. આ તો બહુ ઇતિહાસ વીતી ગયો એને તો. આ છોકરો બીજું બોલ્યો, સમ્યક દર્શનનું બોલ્યો. પણ જેવી રીતે રસ્તાના મુસાફરો આપણાથી છૂટા પડી જાય છે એવી રીતે આ ભવમાં મળેલા સગા સંબંધી પૈસા ઘર ગાડી બધું છૂટું પડી જવાનું છે. આવું જે માને, માને બોલે નહીં, માને એનું નામ છે સમ્યક દર્શન. હવે બોલ. નહીં આવડે? આ જો પીળું ટી શર્ટ. નામ નથી આવડતું દોસ્તાર. નામ શું? અલ્ફાઝ. બોલો અલ્ફાઝ. આવી જાય આવી જાય, બાજુ આવી જાય. આવું માનવું, આવું શું કરવાનું, એને શું કહેવાય? અરે વાહ, સમ્યક દર્શન. વાહ, જો મૂળજીભાઈ આટલા નાના નાના છોકરાઓ જો કેવા તૈયાર થઈ ગયા. બહુ સરસ સવાલ પૂછ્યો મને, બહુ સરસ. કહો કહો મૂળજીભાઈ, કહો, બેસો. સમ્યક દર્શન કેટલા પ્રકારના હોય છે?
એ ત્રણ પ્રકારના હોય. હમણાં આગળનું પ્રકરણ મારે લેવાનું હતું, મૂળજીભાઈ પૂછી લીધું. પેલા આટલો થોડો વિષય પૂરો કરી દઉં, પણ આજે એ જવાબ આપ્યા વગર છોડીશ ને, થોડું મોડું પ્રવચન ચાલશે. મૂળજીભાઈ નિમિત્ત કારણ બન્યા, સરસ, એમનો આભાર માનજો. શું કીધું? સમ્યક દર્શન, કે જે વસ્તુ આત્માથી જુદી હોય અને એને જુદી માને, જુદી માને એટલે શું થાય કે પછી એને કોઈ પણ વસ્તુમાં કંઈ પણ થાય તો પણ એને દુઃખ ન થાય. કેમ દુઃખ ન થાય? કારણ કે જે વસ્તુને આપણે પોતાની માની હોય એ વસ્તુમાં જ દુઃખ થાય. પંકજ ખબર છે ને, જે વસ્તુને પોતાની માની હોય એ વસ્તુમાં જ દુઃખ થાય. જે ઘરમાં આપણે રહેતા હોઈએ, પછી ઘર વેચાઈ જાય, પછી એ ઘરને પડી જાય ધરતીકંપમાં, તો આપણને દુઃખ થાય. ઘર વેચી નાખ્યું, પૈસા આવી ગયા, પછી દુઃખ થાય? કારણ કે આપણે હવે એને શું નથી માનતા? પોતાનું નથી માનતા. શું નથી માનતા? તો ઘર પડી જાય એનું આપણને દુઃખ થાય છે કે પોતાનું માન્યું એટલે દુઃખ થયું? બહુ સરસ. એવી રીતે ખિસ્સામાંથી 10 ની નોટ પડી જાય પોતાની તો દુઃખ થાય, અને બીજાની કોઈની પડી જાય તો? બીજાની હોની પડી જાય તો આપણે શું? કેમ? કારણ કે દુઃખ ક્યારે થાય? પોતાનું માનીએ તો દુઃખ થાય. શું દુઃખ થાય? સમજાણી વાત. અને જ્ઞાની એવું માને કે જેવી રીતે પેલો ડુંગરો મારો નથી, એમ આ પણ મારું નથી, આ પણ મારું નથી, કઈ પણ મારું નથી. એટલા માટે જ્ઞાનીને કઈ આ બધું છોડવું પડે ને, જ્યારે મરણ આવે ત્યારે છોડવું પડે, ત્યારે જ્ઞાનીને દુઃખ જ ન થાય. કેમ ન થાય? કારણ કે મોહનો ભાવ છૂટી ગયો. કયો ભાવ? મોહનો ભાવ. મોહ અને મિથ્યાત્વ, મિથ્યાત્વનું બીજું નામ મોહ છે. કોણ બોલશે? આ બોલ, આ બેન, આ તું બોલ, વાંધો નહીં, બોલ ને. વાંધો, મિથ્યાત્વનું બીજું નામ મોહ છે. મોહ કોને કહેવાય? પણ હમણાં બતાવ્યું ને, કઈ યાદ રહ્યું? કેટલામ ભણે તું? છઠ્ઠું. તો હવે આવડશે. આ જગતમાં આત્માનું શું છે? આ શરીર ને આત્મા એક છે કે અલગ અલગ? અલગ અલગ. તું શરીર છો કે આત્મા છો? આત્મા. આપો, હવે બોલ. આ બેન, સમ્યક દર્શન, મિથ્યાત્વનું બીજું નામ મોહ છે. આપો એને પણ. આ મોટા મોટી ઉંમરના છે ને બધા, અડધા તો ઊંઘતા જ લાગે છે આમ. આ બધા છે ને, આ છોકરા જેટલું ભણતા હશે ને, એના છોકરા એક ટકો મોટા ભણવા નથી આવતા. ખાલી આવે ભલે બેઠા હોય, પણ આમ ધ્યાનથી સાંભળવાનું ને આમ જે ઉલ્લાસ હોવો જોઈએ ને, એવો ઉલ્લાસ દેખાતો નથી. નહીં તો આ છોકરામાં એક મોટા પણ એક હાથ ઊંચો ન કરે કે હાલો ભાઈ અમને જવાબ આવડે છે. ચલો મોટામાં કોણ બતાવશે? સમ્યક દર્શન કોને કહેવાય? કોઈ નહીં. જો આ બાજુ કોણ બતાવશે સમ્યક દર્શન એટલે શું? હિતેન બતાવશે. બોલ. આ આ ભાઈ હે ના, બોલ કીર્તિ. બહુ સરસ. આપો. જે વસ્તુ આત્માથી જુદી હોય એને આત્માથી જુદી માને એનું નામ છે સમ્યક દર્શન. અને આત્માથી જુદું આ જગતમાં શું છે? બધું. શું છે? હા, હવે જે સમ્યક દર્શન છે એ આમ જોઈએ તો ત્રણ પ્રકારના છે. કેટલા પ્રકારના? આજે હું તમને બે રીતે બતાવીશ. પેલા ત્રણ પ્રકારના સમ્યક દર્શન. પાણી છે,
ધ્યાનથી સાંભળજો, પાણી, કાચના ગ્લાસમાં પાણી ભરેલું છે અને એ પાણીમાં 100 રજકણ છે, કેટલા 100, એ 100 એ 100 રજકણ પાણીમાં તળિયે દબાઈ જાય, 100 એ 100 રજકણ પાણીમાં તળિયે દબાઈ જાય, ફટકડી નાખીએ ને તો દબાઈ ગયા અને પાણી ચોખ્ખું થયું કે નહીં ઉપરથી, આ પહેલો પ્રકાર, આ પહેલો પ્રકાર. બીજો, એમાંથી 50 રજકણ તો નીચે વિસી જાય અને 50 રજકણ બહાર કાઢીએ અને પાણી જે ચોખ્ખું થાય, આને કહેવાય બીજા પ્રકાર. અને ત્રીજું, 100 એ 100 રજકણ પાણીમાંથી બહાર કાઢીએ અને પાણી ચોખ્ખું થાય, આને કહેવાય ત્રીજા પ્રકારનું. આ ત્રણ પ્રકાર પેલા કોણ બતાવશે? ત્રણ રીતે પાણી ચોખ્ખું થાય, એ ત્રણ રીતે કયા ત્રણ રીતે ચોખ્ખું થાય? બોલ નેહલ. બહુ સરસ. અંદર નીચે તળિયે દબાઈ દેલા. હા, બીજો બહુ સરસ. આપો આપો, આ ત્રણ વાત થઈ. જેવી રીતે એ 100 રજકણ પાણીમાં તળિયે દબાઈ જાય, એનું નામ છે ઉપશમ થયો. શું થયું? હવે આ શબ્દ યાદ રાખવાના, ઉપશમ. બીજો, 50 રજકણ નીચે તળિયે બેસી જાય ને 50 બહાર નીકળ્યા, એ જે થયું એને કહેવાય ક્ષયોપશમ. શું કહેવાય? ક્ષયોપશમ. અને ત્રીજું, 100 એ 100 રજકણ પાણીમાંથી બહાર નીકળે, એને કહેવાય ક્ષય. શું કહેવાય? હવે આ ત્રણ નામ ખાલી કોણ બતાવશે? ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય. હવે ખાલી નામ નથી બતાવવાના, ત્રણેયની વ્યાખ્યા બતાવવાની છે. ત્રણે ત્રણના નામ સાથે વ્યાખ્યા, એનો ખુલાસો. બોલ ગૌતમ. જો ધ્યાનથી શું કેશ પંકજ, હું તું કે બોલ્યો ને હમણાં કઈ, શું કેશ તું એને, તને આવડે છે? હા ને, તો આજ પંકજ ની ગેરહાજરી. હા, ઉપશમ એટલે બધા 100 એ 100 રજકણ તળિયે દબાઈ જાય. પછી બહુ સરસ, 50 અંદર તળિયે દબાઈ જાય અને 50 બહાર નીકળે, શું કહેવાય? ક્ષયોપશમ. હા, પૂરેપૂરા રજકણ બહાર નીકળી જાય એને કહેવાય ક્ષય. આવ એવી રીતે હવે આ મોહ, મોહના જે કર્મ છે એ કર્મ પૂરેપૂરા તળિયે દબાય, આત્મામાં દબાઈ જાય, એને કહેવાય ઉપશમ થયો. મોહના કર્મ થોડા તો તળિયે દબાઈ જાય ને થોડા બહાર નીકળે, એને કહેવાય ક્ષયોપશમ થયો. અને મોહના કર્મ પૂરેપૂરા નીકળે એને કહેવાય ક્ષય થયો. સમજાણું? એના ત્રણ નામ બોલું છું, સમ્યક દર્શનના ત્રણ પ્રકાર કયા? ઔપશમિક, આ ઉપશમ શબ્દ છે ને એ ઉપશમ ઉપરથી નામ પડ્યું ઔપશમિક, ક્ષયોપશમ ઉપરથી નામ પડ્યું ક્ષાયોપશમિક, અને ક્ષય ઉપરથી નામ પડ્યું ક્ષાયિક. એટલે ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક, આ રીતે સમ્યક દર્શનના ત્રણ પ્રકાર છે. કોણ બતાવશે કયા ત્રણ પ્રકારના? બોલ. આ ભાઈ બહુ સરસ. આવો આવો, ઔપશમિક. આવો હોશિયાર વિદ્યાર્થી, જો આવતા હો તો ટાઈમ પર, 8 વાગે તમારે તો બે જ જવાનું અહીંયા. ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક, આ શેના પ્રકાર છે? હા, સમ્યક દર્શનના પ્રકાર છે.
હવે ત્રણે ત્રણ પ્રકારના સમ્યક દર્શનની વ્યાખ્યા કોણ બતાવશે? મોટું ઇનામ, મોટી નોટ. ત્રણે ત્રણ સમ્યક દર્શન, ઔપશમિક સમ્યક દર્શન કોને કહેવાય, ક્ષાય ઔપશમિક કોને કહેવાય ને ક્ષાયિક કોને કહેવાય? બોલીશ જય, કોશિશ કરીશ. તારો વારો આવ્યો, આજે તારો વારો આવી ગયો, તારો વારો આવ્યો. ઉભી થાય બોલ. મોહનીય કર્મ પૂરેપૂરા દબાય એનું નામ છે ઔપશમિક સમ્યક દર્શન. એને અને એ કર એ થયો ક્ષયોપશમ, અને આત્મામાં જે સમ્યક દર્શન પ્રગટ્યું નામ ક્ષયોપશમિક સમ્યક દર્શન. અને બહુ સરસ, આત્મામાંથી પૂરી રીતે મોહના કર્મ ક્ષય થઈ જાય, મોટી, તેને કહેવાય ક્ષાયિક સમ્યક દર્શન. આ તો પહેલી રીતે વાત કરી. હવે બીજા બીજા સમ્યક દર્શન બે પ્રકારના છે, હવે આ ખાસ સમજવાના, પેલા અઘરા પડે એટલે હવે મૂળજીભાઈ ધ્યાનથી સાંભળજો. ગુરુની હાજરીમાં જે સમ્યક દર્શન થાય ને, ગુરુ હોય સામે અને ગુરુની હાજરીમાં સમ્યક દર્શન થાય, એ એક પહેલું સમ્યક દર્શન. અને બીજું સમ્યક દર્શન એવું કે ગુરુની હાજરી ન હોય અને ભૂતકાળમાં ગુરુનો ઉપદેશ સાંભળ્યો હોય, એ ઉપદેશ યાદ આવી જાય અને આત્મજ્ઞાન પ્રગટ થાય, સમ્યક દર્શન પ્રગટ થાય, આ બીજો પ્રકાર. સમજાણી વાત? ગુરુના ઉપદેશ વિના થાય અને ગુરુના ઉપદેશથી થાય, આ બે વાત કોણ બતાવશે? નવા નવા આવે કોઈ? ગુરુના ઉપદેશ વિના થાય અને કોઈ ગુરુના ઉપદેશથી થાય, બે પ્રકાર. બોલ ભાવિન. આવો આ ભાવિન ને દેવાંગીને 101 રૂપિયા આપવાના બાકી છે, આપી દેજો. આજે ગઈકાલ રહી ગયા હતા. ગુરુના ઉપદેશ વિના એક અહીંયા બેઠા હોય અને ગુરુ સામે હોય અને સમ્યક દર્શન થઈ જાય, એક આવી રીતે થાય, આ પહેલો પ્રકાર. અને બીજો પ્રકાર છે કે ગુરુ ન હોય, ઘરે ગયા, ઘરે એકલા બેઠા છીએ, ગુરુ સામે છે નહીં પણ ગુરુની વાત યાદ આવે અને સમ્યક દર્શન થાય, આ બીજો પ્રકાર. સાંભળ્યું મૂળજીભાઈ? પહેલો પ્રકાર કયો? હા, અને બીજો? બહુ સરસ, ગુરુના ભાવ ન ભાવે પણ ઘરે ગુરુએ જે જ્ઞાન આપ્યું હતું એ બધું યાદ કરીને એ પામી જાય, બસ. આત્માનું જ્ઞાન થાય ગુરુની હાજરીમાં, આ પહેલો પ્રકાર. અને ગુરુ વગર ઘરે જઈને થાય, આ બીજો પ્રકાર. ગુરુની હાજરીમાં કે ભગવાનની હાજરીમાં, સમોસરણમાં બેઠા હોય ને તો ભગવાનની હાજરીમાં પણ થઈ જાય. એટલે દેવ કે ગુરુની હાજરીમાં થાય એ પહેલો પ્રકાર, અને દેવ અને ગુરુની હાજરી વગર પણ થઈ જાય, આ બીજો પ્રકાર. જે પહેલો પ્રકાર છે એનું નામ, હવે એને શું નામ કહેવાય? એનું નામ છે અધિગમજ સમ્યક દર્શન. અને જે ગુરુની હાજરી વિના થાય એનું નામ છે નૈસર્ગિક સમ્યક દર્શન. નૈસર્ગિક, પહેલું કહ્યું અધિગમજ અને બીજું નૈસર્ગિક, આ બધા નામ યાદ રાખી લેજો. આ તો આજે મૂળજીભાઈ પૂછ્યું એટલે મેં તમને ટૂંકાણમાં બતાવ્યું, ક્યારેક આનો વિસ્તારથી ખુલાસો કરીશ. કોણ બતાવશે? બે પ્રકાર વ્યાખ્યા સાથે. કેટલી સહેલી વ્યાખ્યા છે, હિંમત કરો. હિંમત છે કોઈ? હિંમત નામનો છોકરો નથી? બોલ રાહુલ, બોલ. અધિગમ એટલે ગુરુની હાજરીમાં થાય, નૈસર્ગિક એટલે
અધિગમજ એટલે ખાલી એકલા ગુરુની હાજરીમાં કે બીજું પણ કોઈ હોય? બહુ સરસ, ભગવાનના સમોસરણમાં ભગવાનની વાણી સાંભળતા હોય ને તો પણ એ તાત્કાલિક જેને પચી જાય ઉપદેશ, ભગવાનની વાણી સાંભળે તાત્કાલિક અંદરમાં ગળે ઉતરી ગઈ અને આત્માના ધ્યાનમાં લીન થાય અને આત્મા પ્રાપ્ત થઈ ગયો તો આનું નામ છે અધિગમજ સમ્યક દર્શન. અને ગુરુનો ઉપદેશ સાંભળ્યો પણ ભલે તાત્કાલિક ન પચ્યો, તાત્કાલિક આત્મા ન પ્રાપ્ત થયો, પણ પછી તે આત્મા પામ્યો એ જીવને કહેવાય નૈસર્ગિક. શું કહેવાય એને? બોલ શું કીધું ફરીથી. હવે પહેલેથી શેના બે પ્રકાર છે? હા, કયા કયા બે પ્રકાર? હા, અધિગમજ કોને કહેવાય? હાથ કેમ રાખવાના છે? હા, બધા હવે પ્રેક્ટિસ પાડ લેજો જવાબ આપતી વખતે. હા, ગુરુનું સમુસરણ ન હોય, ગુરુની હાજરી. બહુ સરસ, આવો આવો, બહુ સરસ જવાબ આપ્યો. તો આ રીતે નૈસર્ગિક અને અધિગમજ એ બે પ્રકારના સમ્યક દર્શન થયા. પેલા ત્રણ પ્રકાર અલગ રીતે, આ બે પ્રકાર અલગ રીતે. સમજાણું? આ તો વાત આવી એટલે તમને બતાવી, આ લખવાની અત્યારે જરૂર નથી. હવે 45મી ગાથામાં જે લખવાનું છે એ લખી લો. કાલ લખ્યું નથી ને? આત્મામાં રહેલા અનંત ગુણોમાંથી એકમાત્ર શ્રદ્ધા ગુણનું અશુદ્ધ પરિણમન થતા અશુદ્ધ પરિણમન થતા આખા આત્માએ સંસાર પરિભ્રમણ કરવું પડે છે. કારણ કે શ્રદ્ધા ગુણ આત્મા સાથે અભેદ રૂપે સંકળાયેલો છે. એ જ પ્રમાણે
શ્રદ્ધા ગુણનું શુદ્ધ પરિણમન થતા આખો આત્મા મોક્ષ પ્રગટ કરે છે. જેમ પર્વત સાથે આત્માનો કોઈ સંબંધ નથી, તેમ શરીર અને શરીરના સંયોગો સાથે આત્માનો કોઈ સંબંધ નથી. તેમ છતાં અજ્ઞાની જીવો મોહના કારણે આત્માથી જુદા પદાર્થોને પોતાના માને છે, અને મિથ્યાત્વ મિથ્યાત્વનું પોષણ કરે છે. મિથ્યાત્વનું બીજું નામ મોહ છે. તો અહીંયા ના બસ 45મી ગાથા થઈ, હવે 46મી ગાથા આવતા શુક્રવારે.